नमस्कार विद्यार्थी मित्रों, कोरोना की महामारी वच्चे सर्जाये लॉकडाउन की परिस्थिति में तक्षशिला विद्यालय बायल ना ऑनलाइन शिक्षण कार्य में आप सभी नु हार्दिक स्वागत है। तो मित्रों, धोरण 8 विषय गणित प्रकरण 2 एक चल सुएक समीकरण बराबर, तो એની અંદર લેક્ચર 29, તો લેક્ચર 29 માં આપણે સ્વાધ્યાય 2.5 એનો દાખલા નંબર 9 અને દાખલા નંબર 10 જોઈશું। તો અહીંયા જો દાખલા નંબર 9 ની આપણને રકમ આપેલી છે કે 3 બરાબર 3 કૌંસમાં 5z - 7 - 2 કૌંસમાં 9z - 11 બરાબર 4 કૌંસમાં 8z - 13 - 17 આવું આપણને આપેલું છે બરાબર। અહીંયા જો તો આ સમીકરણ ની અંદર ચલ z છે બરાબર, ચલ ગમે તે હોઈ શકે। તો અહીંયા જો તો આપણે જો અહીંયા 3 અને 5z - 7 બરાબર, આ જે કૌંસ છે 5z - 7 એ 3 ની સાથે ગુણાકારમાં છે, 3 ની સાથે શું છે ગુણાકારમાં। તો અહીંયા જો તો 3 અને 5z - 7 આ બંને ગુણાકારમાં છે, એટલે આપણે અહીંયા 3 ને 5z સાથે ગુણવા પડે અને 3 ને 7 સાથે પણ ગુણવા પડે બરાબર। તો આપણે જો 3 પહેલા 3 ને 5z સાથે ગુણીએ તો 3 * 5z એટલે 3 5 15z બરાબર, એટલે અહીંયા 15z થાય। પછી અહીંયા જો 3 * 7 એટલે 21, પણ કેવા 21 માઈનસ, કારણ કે અહીંયા થી નકળ્યું છે માઈનસ, એટલે અહીંયા જો 15z - 21। હવે જો આગળ અહીંયા 2 અને 9z - 11 આ બંને ગુણાકારમાં છે બરાબર, તો અહીંયા જો આ બંને ગુણાકારમાં છે એટલે 2 ને આપણે 9z જોડે પણ ગુણવા પડે અને 2 ને 11 જોડે પણ ગુણવા પડે એમ બરાબર। તો અહીંયા જો 2 ને 9z સાથે ગુણીએ તો 2 * 9 એટલે 18 અને z જોડે બરાબર, એટલે અહીંયા જો 2 * 9 એટલે 18z બરાબર, તો અહીંયા કેટલા થાય 18z, પણ કેવા તો માઈનસ, કારણ કે ચિહ્ન કયું છે અહીંયા માઈનસ બરાબર। એ જ રીતે અહીંયા 2 ને 11 સાથે ગુણીએ બરાબર, 2 * 11 22 બરાબર, પણ કેવા 22, તો આપણે ચિહ્ન જોઈએ અહીંયા માઈનસ એટલે માઈનસ માઈનસ શું થઈ જાય પ્લસ બરાબર, એટલે માઈનસ માઈનસ પ્લસ અને 11 * 2 એટલે 22 બરાબર। હવે જો આ 4 અને 8z - 13 આ બંને ગુણાકારમાં છે બરાબર, તો બંને ગુણાકારમાં હોય એટલે આપણે શું કરવાનું, તો આ 4 ને 4 8z જોડે પણ ગુણાય અને 4 13 જોડે 13 જોડે પણ ગુણાય, એટલે અહીંયા જો 4 * 8z એટલે 8 * 32z બરાબર, તો 8 * 32z પછી માઈનસ છે તો માઈનસ, હવે 4 ને 13 જોડે ગુણીએ તો 4 * 13 એટલે 52 બરાબર, 13 * 4 કેટલા થાય 52, એટલે અહીંયા 52 પછી ન કયું આવશે માઈનસ, કારણ કે અહીંયા કયું છે માઈનસ, એટલે પછી છે એટલે માઈનસ 17। હવે જો તો આપણને આવું સમીકરણ મળ્યું 15z - 21 - 18z વત્તા 22 બરાબર 32z - 52 - 17। હવે જો હવે શું કરીએ આપણે, તો આની અંદર z વાળા પદો સાથે જોડે લખી દઈએ બરાબર, z વાળા પદો જોડે લખી દઈએ, તો અહીંયા જો z વાળા પદો કયા છે, તો અહીંયા 15z અને અહીંયા 18 - 18z, તો એ બંનેને જોડે લખીએ, તો અહીંયા જો 15z - 18z આ બંને z વાળા પદોને જોડે લખ્યા બરાબર, તો બાકી બાકી કયા કઈ સંખ્યા વધી, તો અહીંયા 22 વધ્યા અહીંયા - 21 બરાબર, તો એ બંને સાથે લખીએ, તો પહેલા પ્લસ વાળી સંખ્યા લખીએ 22 પછી - 21 બરાબર। હવે જો અહીંયા 32z તો 32z, હવે - 52 અને - 17 એ બંને નું જો અહીંયા અહીંયા - 52 અને - 17 એટલે અહીંયા પણ માઈનસ છે ને અહીંયા પણ માઈનસ, એટલે બે માઈનસ સંખ્યાઓ હોય તો તેમનું શું થાય સરવાળો બરાબર, તો એ બંને નો સરવાળો થાય, તો 52 વત્તા 17 કેટલા થાય 69 બરાબર, તો 69 થાય, પણ ચિહ્ન કઈ આવશે અહીંયા, તો મોટી સંખ્યા આગળ જે ચિહ્ન હોય એ મૂકવાનું, તો મોટી સંખ્યા આ બંનેમાં મોટી સંખ્યા કઈ 52, 52 આગળ ચિહ્ન કયું છે માઈનસ, તો અહીંયા 69 આગળ ચિહ્ન કયું આવો માઈનસ બરાબર। તો એ રીતે આપણને આવું સમીકરણ મળ્યું 15z - 18z વત્તા 22 - 21 બરાબર 32z - 69। હવે જો હવે આગળ સાદુરૂપ આપીએ તો અહીંયા જો 15z - 18z બરાબર, 15z માંથી - 18z બહાર કાઢીએ તો કેટલા વધે - 3z, તો - 3z પછી 22 માંથી 21 બાદ કરીએ તો 1, એટલે અહીંયા પ્લસ 1 બરાબર। હવે જો 32z - 69 તો આપણને આવું મળ્યું - 32 - 3z વત્તા 1 બરાબર 32z - 69। હવે જો
હજુ પણ z વાળા પદો દેખાય છે આપણને બરાબર અહીંયા -3z વાળું પદ છે અને અહીંયા 3z એટલે z વાળા પદો હજુ છે તો આપણે z વાળા પદોને સાથે લઈ લઈએ બરાબર તો અહીંયા જો અહીંયા -3z છે અને અહીંયા 3z તો એ બંનેને સાથે લઈએ તો અહીંયા જો 3z જે છે એ બરાબરની જમણી બાજુ છે તો એના બરાબરની ડાબી બાજુ લઈ જઈએ તો અહીંયા +3z છે તો ડાબી બાજુ જાય તો કેવા થઈ જાય માઈનસ એટલે અહીંયા -3z તો જો -3z -3z બરાબર હવે જો હવે અહીંયા -79 હતા પણ અહીંયા +1 જે છે એને આપણે જમણી બાજુ લઈએ તો કેવા થઈ જાય માઈનસ -1 એટલે અહીંયા આવું સમીકરણ મળે -3z -3z બરાબર -79 -1 હવે જો -3z અને -3z બરાબર તો અહીંયા જો બંને માઈનસ છે આ પણ માઈનસ છે અને આ પણ માઈનસ તો બે માઈનસ સંખ્યા હોય તો તેમનું શું થાય સરવાળો તો અહીંયા 3 અને 32 કેટલા થાય 35 બરાબર પણ અહીંયા z છે જોડી એટલે 35z બરાબર એટલે જો -3z -32z એમ બરાબર એટલે કેટલા થાય -35z હવે જો -79 અને -1 અહીંયા પણ એવું છે બંને માઈનસ સંખ્યાઓ છે જો બે માઈનસ સંખ્યા હોય તો તેમનું શું થાય સરવાળો એટલે અહીંયા જો -79 -1 એટલે કેટલા થાય -70 તો આપણને આવું મળે -35z બરાબર -70 હવે જો બંને બાજુ માઈનસ છે બરાબર અહીંયા પણ અહીંયા -35z અને અહીંયા -70 એટલે બંને બાજુ માઈનસ ચિહ્ન છે તો બંને બાજુ માઈનસ કેન્સલ થઈ જાય અથવા તો -1 વડે બંને બાજુ ગુણીએ બરાબર તો માઈનસ માઈનસ બંને બાજુથી કેન્સલ થઈ જાય એટલે અહીંયા જો અહીંયા 35z બરાબર 70 બંને બાજુથી માઈનસ ચિહ્ન કેન્સલ થઈ ગયું બરાબર તો 35z બરાબર 70 હવે જો હવે અહીંયા આપણે z ને કરતા બનાવવાનો તો z ને કરતા બનાવીએ બરાબર z ને કરતા બનાવીએ 35 ને અહીંયા ગુણાકારમાં કે જાય ભાગાકારમાં એટલે z બરાબર 70 ના છેદમાં 35 તો z બરાબર 70 ભાગે 35 કરીએ તો કેટલા થાય 2 બરાબર તો z બરાબર કેટલા મળે આપણને 2 તો આપણને ઉકેલ z બરાબર 2 મળે હવે આ જ રીતે દાખલા નંબર 10 તો દાખલા નંબર 10 ની અંદર આપણે જોઈએ રકમ તો અહીંયા 0.25 કૌંસમાં 4f - 3 બરાબર 0.05 કૌંસમાં 10f - 9 તો અહીંયા આપણને રકમ જોઈને એમ લાગે કે દાખલો અઘરો છે બરાબર પણ જો સૌપ્રથમ આપણે જે પોઈન્ટ વાળી જે સંખ્યા આપેલી છે બરાબર એને આપણે અપૂર્ણાંકમાં ફેરવી દઈએ તો અહીંયા જો અહીંયા 0.25 તો 0.25 એટલે 25 ભાગ્યા 16 લખો એટલે લખી શકાય 0.25 તો આપણે જો અહીંયા દશાંશ ચિહ્ન દૂર કરવું હોય અહીંયા દશાંશ ચિહ્ન દૂર કરવું હોય બરાબર તો આપણે શું કરવું પડે 25 ના છેદમાં 16 લખો એટલે લખી શકીએ બરાબર તો એ રીતે અહીંયા કરવાનું એ અહીંયા પણ એ જ રીતે કરવાનું છે બરાબર તો આપણે ચલો દાખલો જોઈએ તો 0.25 પછી કૌંસમાં 4f - 3 0.05 કૌંસમાં 10f - 9 તો હવે જો આપણે અહીંયા 0.25 જોડે 4f - 3 એક ગુણાકારમાં છે એક ક્યાં છે ગુણાકારમાં તો ગુણાકારમાં હોય તો આ 0.25 જે છે એ 4f જોડે પણ ગુણાય અને 0.25 3 જોડે પણ ગુણાય એટલે અહીંયા જો 0.25 / 4f આની જોડે ગુણને 4f જોડે એટલે 0.25 / 4f બરાબર તો આપણે 0.25 / 4f હવે જો 0.25 3 જોડે પણ ગુણાય એટલે 0.25 / 3 બરાબર હવે જો અહીંયા 0.05 એના 10f જોડે ગુણીએ તો 0.05 / 10f એવું લખી શકાય અહીંયા બરાબર પછી એ જ રીતે આ 0.05 ને 9 સાથે ગુણીએ તો આ લખાય 0.05 / 9 એટલે હવે જો હવે 0.25 0.25 એટલે 25 ના દશાંશ ચિહ્ન દૂર કરવું હોય અહીંયા બરાબર અહીંયા દશાંશ ચિહ્ન દૂર કરવું હોય બરાબર તો આપણે 25 ના છેદમાં 100 લખી શકાય બરાબર તો 25 ના છેદમાં 100 હવે / 4f હવે જો માઈનસ તો માઈનસ અહીંયા પણ જો અહીંયા દશાંશ ચિહ્ન દૂર કરવું હોય બરાબર તો અહીંયા જો 25 ના છેદમાં કેટલા લખાય 100 બરાબર તો 25 ના છેદમાં 100 / 3 બરાબર અહીંયા અહીંયા પણ જો જેટલા દશાંશ સ્થળ આપણે જમણી બાજુ જઈએ એટલા નીચે શૂન્ય આવે બરાબર જેટલા દશાંશ સ્થળ જમણી બાજુ જવું હોય એટલા છેદમાં શૂન્ય મૂકવાના એટલે અહીંયા જો 1 અને 2 આપણે 5 લખવા હોય બરાબર 5 લખવા હોય તો 5 ના છેદમાં કેટલા કેટલા દશાંશ સ્થળ જમણી બાજુ ગયા તો 1 અને 2 બરાબર તો 2 શૂન્ય છેદમાં આવે એટલે કે છેદમાં 5 ના છેદમાં કેટલા આવે 100 બરાબર તો 5 ના છેદમાં 100
ગુણ્યા 10 f માઈનસ હવે જો અહીંયા પણ 0.05 છે તો 0.05 એટલે 5 ના છેદમાં કેટલા લખાય 5 ના છેદમાં 100 ગુણ્યા 9 બરાબર હવે જો હવે સાદુરૂપ આપીએ તો આપણે આના ગુણાકારમાં લખી દઈએ 25 ગુણ્યા 4 ગુણ્યા f જો 25 ગુણ્યા 4 ગુણ્યા f આના લખી લખી દઈએ 25 ગુણ્યા 4 ગુણ્યા f બરાબર કારણ કે સાદુરૂપ આપવામાં આપણે છેદ બરાબર છેદ ઉડાડવામાં સરળતા રહે એટલા માટે ભઈ 100 100 એટલે 25 ગુણ્યા 4 લખાય કારણ કે જો અંશની અંદર ઉપર 25 છે એટલે નીચે 25 હોય તો 25 25 કેન્સલ થઈ જાય એટલા માટે અહીંયા 100 બરાબર કેટલા લખાય 25 ગુણ્યા 4 બરાબર તો અહીંયા જો 25 ગુણ્યા 4 ગુણ્યા f અહીંયા લખી દીધું પછી એ જ રીતે 100 100 એટલે 25 ગુણ્યા 4 લખાય બરાબર પછી અહીંયા માઈનસ તો માઈનસ હવે જો 25 ગુણ્યા 3 ઉપર કેટલા છે 25 ગુણ્યા 3 અને નીચે 100 તો 100 બરાબર આપણે કેટલા લખાય તો 25 ગુણ્યા 4 25 ચોક 100 હવે બરાબર હવે જો 5 ગુણ્યા 5 ગુણ્યા 10 ગુણ્યા f બરાબર અલગથી લખી દીધું હવે 100 100 એટલે અહીંયા જો 25 ગુણ્યા 4 લખીએ બરાબર 25 ગુણ્યા 4 લખીએ પણ ઉપર 25 નથી ઉપર કેટલા છે 5 તો આપણે આપણે 100 એટલે 5 ગુણ્યા 20 લખી શકીએ 20 5 100 થાય એટલે આપણે 5 ગુણ્યા 20 લખી શકીએ તો 5 ગુણ્યા 20 લખીએ બરાબર તો 5 5 ઉપર ઉપર નીચે થી કેન્સલ થઈ જાય બરાબર તો અહીંયા જો 5 ગુણ્યા 10 ગુણ્યા f તો નીચે 100 એટલે 5 ગુણ્યા 20 હવે માઈનસ તો માઈનસ હવે જો 5 ગુણ્યા 9 ઉપર કેટલા છે 5 ગુણ્યા 9 તો અહીંયા પણ એ જ રીતે 100 100 બરાબર 20 5 100 એટલે 5 5 ગુણ્યા 20 કારણ કે ઉપર 5 છે એટલે 5 5 કેન્સલ થઈ જવાના ને એટલા માટે તો અહીંયા જો 25 25 કેન્સલ થઈ ગયા બરાબર 25 25 કેન્સલ થઈ ગયા પછી એ જ રીતે આ 4 4 પણ કેન્સલ થઈ જાય બરાબર આ 4 4 પણ કેન્સલ થઈ ગયા પછી 25 25 કેન્સલ થઈ ગયા પછી 5 5 કેન્સલ થઈ ગયા અને ઉપર નીચેથી 5 5 નીકળી ગયા તો હવે જો હવે f ના છેદમાં 1 વધીશું જો અહીંયા 25 25 કેન્સલ થઈ ગયા 4 4 પણ નીકળી ગયા એટલે વધે કેટલા f તો f અને નીચે કઈ ના વધે એટલે 1 બરાબર તો f ના છેદમાં 1 પછી માઈનસ તો માઈનસ પછી અહીંયા જો ઉપર નીચેથી 25 25 નીકળી ગયા 25 25 નીકળી ગયા તો કેટલા વધ્યા 3 ના છેદમાં 4 તો 3 ના છેદમાં 4 બરાબર બરાબર પછી 5 5 નીકળી ગયા એટલે વધ્યા કેટલા તો 10 બરાબર 10 એ ભાગ્યા 20 પણ 10 2 20 થાય અહીંયા અહીંયા જો 10 2 20 એટલે અહીંયા f ના છેદમાં 2 લખી શકાય બરાબર પછી માઈનસ તો માઈનસ હવે જો અહીંયા 5 5 કેન્સલ થઈ ગયા એટલે વધ્યા કેટલા 9 ના છેદમાં 20 એટલે 9 ના છેદમાં 20 હવે જો f વાળા પદોની એક બાજુ લઈ લઈએ f વાળા પદોની શું કરીએ એક બાજુ લઈ લઈએ તો f વાળા પદોની એક બાજુ લઈ લઈએ તો જો અહીંયા f ભાગ્યા 1 છે અને અહીંયા f ભાગ્યા 2 તો એ બંને પદોને એક સાથે જોડી લખીએ તો જો આ f ભાગ્યા 2 ને આપણે ડાબી બાજુ લઈ લઈએ તો અહીંયા પ્લસ છે તો ડાબી બાજુ આવે કેવા થઈ જાય માઈનસ એટલે અહીંયા f ભાગ્યા 1 માઈનસ f ભાગ્યા 2 બરાબર હવે જો આપણે માઈનસ 3 ભાગ્યા 4 ને જમણી બાજુ લઈ જઈએ માઈનસ 3 ભાગ્યા 4 ને શું કરીએ જમણી બાજુ એટલે પ્લસ થઈ જાય તો અહીંયા 3 ભાગ્યા 4 પછી માઈનસ તો માઈનસ 9 ભાગ્યા 20 બરાબર આપણે શું કર્યું f વાળા પદોને જોડી લીધા બરાબર તો હવે જો f ભાગ્યા 1 માઈનસ f ભાગ્યા 2 બરાબર 3 ના છેદમાં 4 માઈનસ 9 ના છેદમાં 20 હવે જો અહીંયા 1 અને 2 નો લસાઅ 2 થાય 1 અને 2 નો લસાઅ કેટલો થાય 2 તો અહીંયા લસાઅ 2 લઈ લઈએ તો અહીંયા લસાઅ 2 લઈએ તો 2 ને 1 વડે ભાગ્યા તો 2 2 ને 1 વડે ભાગ્યા તો 2 અને એ એ 2 અંશમાં ગુણાય f જોઈ એટલે 2f થાય તો 2f પછી માઈનસ છે તો માઈનસ પછી 2 ને 2 વડે ભાગો 2 ને 2 વડે ભાગ્યા તો 1 અને એ 1 અંશમાં ગુણવાનો એટલે કે f જોઈ બરાબર તો અહીંયા f એટલે 2f - f / 2 આ ઉમરશે અહીંયા પછી એ જ રીતે આપણે જમણી બાજુ 4 અને 20 બરાબર 4 અને 20 તો એનો લસાઅ કેટલો થાય 20 બરાબર 4 અને 20 નો લસાઅ કેટલો થાય 20 તો અહીંયા જો 20 ના સા લઈએ તો 20 ને 4 વડે ભાગીએ 20 ને 4 વડે ભાગીએ તો 5 બરાબર 20 ને 4 વડે ભાગીએ તો કેટલા થાય 5 અને એ 5 અંશમાં ગુણાય એ 5 અંશમાં ગુણીએ એટલે 3 જોડે ગુણાય તો 5 3 15 તો અહીંયા 15 થાય પછી માઈનસ છે તો માઈનસ પછી એ જ રીતે 20 ને 20 વડે ભાગીએ તો 1 અને એ 1 અંશમાં ગુણાય એટલે 9 જોડે ગુણાય તો 9 બરાબર 9 ગુણ્યા 1 એટલે 9 તો આપણને આ મળ્યું 2f - f / 2 બરાબર 15 માઈનસ 9 ભાગ્યા 20 હવે જો 2f માંથી f બાદ કરીએ બરાબર 2f માંથી f બાદ કરીએ તો 1f વધે એટલે અહીંયા ખાલી શું વધશે f અને છેદમાં 2
बराबर अबे 15 માંથી 9 બાદ કરીએ તો 6 6 ના છેદમાં 20 હવે જો અહીંયા આપણે f શોધવાનું બરાબર f અહીંયા f ચલ છે એટલે f શોધવાનું તો આપણે f ને શોધવું હોય તો આપણે 2 ને જમણી બાજુ લઈ જવા પડે તો 2 ને જમણી બાજુ લઈ જઈએ તો અહીંયા 2 ભાગ આકારમાં છે અહીંયા 2 ભાગ આકારમાં છે તો આપણે 2 ને જમણી બાજુ લઈ જઈએ તો કેવું જાય ગુણાકારમાં એટલે કે 6 જોડે અંશમાં તો f બરાબર અહીંયા 2 અહીંયા જો ભાગ આકારમાં હતા તો અંશમાં જતા અહીંયા 6 જોડે એટલે 6 ગુણ્યા 2 અને છેદમાં 20 હતા છેદમાં કેટલા હતા 20 20 એટલે 10 ગુણ્યા 2 લખી શકાય 10 2 20 એટલે બરાબર તો અહીંયા જો f બરાબર 6 ગુણ્યા 2 છેદમાં 10 ગુણ્યા 2 હવે જો 2 2 કેન્સલ થઈ ગયા 2 2 ઉપર નીચેથી કેન્સલ થઈ ગયા તો શું વધ્યું 6 ના છેદમાં 10 એટલે f બરાબર 6 ભાગ્યા 10 હવે આપણે જાણીએ છીએ કે 6 એટલે 3 ગુણ્યા 2 6 એટલે કેટલા થાય 3 ગુણ્યા 2 એટલે અહીંયા 3 ગુણ્યા 2 અને 10 10 એટલે 5 ગુણ્યા 2 બરાબર 5 ગુણ્યા 2 કરીએ તો કેટલા થાય 10 એટલે અહીંયા જો આપણને આવું મળ્યું f બરાબર અહીંયા જો 2 2 કેન્સલ થઈ ગયા 2 2 ઉપર નીચેથી કેન્સલ થઈ ગયા એટલે અહીંયા 3 ના છેદમાં 5 તો f બરાબર 3 ના છેદમાં 5 હવે 3 ભાગ્યા 5 કરીએ 3 ભાગ્યા 5 કરીએ તો કેટલા મળશે f બરાબર 0.6 તો f બરાબર 0.6 અહીંયા તેનો સમીકરણનો ઉકેલ ઉકેલ થશે બરાબર તો અહીંયા મિત્રો લેક્ચર નંબર 29 ની અંદર સ્વાધ્યાય 2.5 તો એની અંદર દાખલા નંબર 9 અને 10 સાથે અહીંયા આપણો સ્વાધ્યાય 2.5 પૂર્ણ થયો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો